તો ઝ ને આપણે શું કરી શકીએ એબીસીડી માં ઝ તો આ ઝ છે એ ઝ સાથે જોડવાનું ચાલો આપણે જોડીએ ઝ ને ઝ સાથે પછી છે તો એક્સ ને આપણે એક્સ સાથે જોડવાનું તો સ છે એને આપણે એક્સ સાથે જોડવાનું બરાબર હવે એબીસીડીમાં ત્રીજું તો આમાં છે બીજી એબીસીડી ના પછી છે આ
પછી છે માણસ, તેનો અંગ્રેજી ઉચ્ચાર શું?
બચુ. ક બેસે સિંહનું બચ્ચું. બરાબર. પછી બીજો શબ્દ શું છે? તો કે હટ. હટ છે તેનો ગુજરાતી અર્થ શું થાય? તો કે ઝૂંપડી. આપણે ગુજરાતી અર્થમાં શું લખવાનું? ઝૂંપડી. તો ચાલો અમે અહીં લખીએ ઝૂંપડી. બરાબર. હટ એટલે ઝૂંપડી. પછી ત્રીજો શબ્દ શું છે? તો કે સ્તન. સ્તન છે તેનો ગુજરાતી અર્થ શું થાય? સૂર્ય. એ સિવાય સ્તન એટલે સૂર્ય. તો આપણે એના ગુજરાતી અર્થમાં અહીંયા શું લખવાનું? સૂર્ય. ચાલો આપણે લખીએ સૂર્ય. બરાબર. સ્તન એટલે સૂર્ય. પછી આગળ જોઈએ તો અહીંયા શું આપેલું છે? આપણે હમણાં જે ઉચ્ચાર તો કે બોક્સ. બોક્સ છે તેનો ગુજરાતી અર્થ શું થાય? તો કે પેટી. તો આપણે અહીંયા એના ગુજરાતી અર્થમાં શું લખવાનું? પેટી. ચાલો આપણે અહીંયા લખીએ પેટી. બરાબર. અને આગળ જોઈએ અને શું છે? બોય. બોય છે તેનો ગુજરાતી અર્થ શું થાય? તો કે છોકરો. બીઓ વાય. બોય એટલે છોકરો. તો આપણે એના ગુજરાતી અર્થમાં અહીંયા શું લખવાનું? છોકરો. તો ચાલો આપણે અહીંયા લખીએ છો કો રો. બરાબર. બીઓ વાય. બોય એટલે છોકરો. પછી જોઈએ આગળ તો ડોગર. ડોગ છે તેનો ગુજરાતી અર્થ શું થાય? તો કે કૂતરો. આપણે બધાને ખબર જ છે બીઓ છે ડોગ એટલે કૂતરો. તો આપણે એના ગુજરાતી અર્થમાં શું લખવાનું? કૂતરો. ચાલો આપણે અહીંયા લખીએ કૂતરો. ડોગ એટલે કૂતરો. પછી આગળ જોઈએ હિલ. હિલ છે એનો અંગ્રેજી ઉચ્ચાર છે અને એનો ગુજરાતી અર્થ શું થાય? તો કે ટેકરી. તો આપણે અહીંયા ગુજરાતી અર્થમાં શું લખવાનું? ટેકરી. ચાલો લખીએ ટેકરી. હિલ એટલે ટેકરી. પછી આગળ જોઈએ જીપ. જીપ છે એનો ગુજરાતી અર્થ શું થાય? તો કે ચેન. આપણે એના ગુજરાતી અર્થમાં અહીંયા શું લખવાનું? ચેન. ચાલો આપણે લખીએ ચે ઈ ન. જીપ એટલે ચેન. પછી આગળ જોઈએ પીગ. પીગ છે એનો ગુજરાતી અર્થ શું થાય? તો કે ભૂંડ. આપણે એના ગુજરાતી અર્થમાં શું લખવાનું? ભૂંડ. ગુજરાતી અર્થ ટેકરી. હિલ એટલે ટેકરી. પછી છે
એટલે કોથળી. પછી લેગો, એ ગુજરાતી